મોર્નિંગ ગર્લ્સ, આજે આપણે બેઝિક સાયકોલોજી મૂળભૂત મનોવિજ્ઞાનની અંદર નવો ટોપિક જોવાના છે. આપણે શરૂઆતના વિડીયોઝની અંદર મૂળભૂત મનોવિજ્ઞાનની ડેફિનેશન શું, એની વ્યાખ્યાઓ જોઈ, એનો પરિચય જોયો, એની જૂની વ્યાખ્યાઓ જોઈ અને એની આધુનિક વ્યાખ્યાઓ આપણે જોઈ, આજે આપણે જે વિષય પર ચર્ચા કરવાના છે, જે નવા ટોપિક પર ચર્ચા કરવાના છે, એ છે મનોવિજ્ઞાનના ધ્યેય. મનોવિજ્ઞાનનું ધ્યેય કોઈ પણ વિજ્ઞાન છે તો એનું મુખ્ય લક્ષ્ય કયું છે? તો મનોવિજ્ઞાનનું મુખ્ય લક્ષ્ય કયું છે, મુખ્ય લક્ષ્યો કયા છે, એના ઉપર આજે ચર્ચા કરવાના છે. એનું ધ્યેય, એનું લક્ષ્ય એ કયું છે? જે મુખ્ય ધ્યેય છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. એમાં સૌથી પહેલું મનોવિજ્ઞાનનું ધ્યેય છે એ છે વર્તનની સમજ. વર્તનની સમજ, તો એના માટે આપણે સૌથી પહેલાં જે યાદ કરવાની જરૂર છે એ છે સિટી મોર્ગનની ડેફિનેશન, જે એમણે મનોવિજ્ઞાનની આપી છે. એમણે કીધું છે કે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. અને આપણે જોયું હતું કે જીવી વોટસને એ ડેફિનેશન આપી, એમણે કીધું કે મનોવિજ્ઞાન એ વર્તનનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં જે જોવાના છે એ છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું સમજ આપે છે. વર્તન વિશે જાણવાની જેટલી જરૂરિયાત છે, એકચ્યુઅલી આપણે બીજાના વર્તનને સમજી શકીએ છીએ, નથી સમજી શકતા એમ નહીં, પણ મનોવિજ્ઞાન એ કેવી રીતના સમજે છે તો એ વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજે છે. આપણી પાસે ઔપચારિક અને અનૌપચારિક બે પ્રકારની રીતો હોય છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિનું નિરીક્ષણ કરીએ છીએ, એના વર્તન વિશે વાત કરીએ છીએ, તો આપણું જે ઓબ્ઝર્વેશન છે, આપણું જે નિરીક્ષણ છે એ અનૌપચારિક છે, એ અનઓફિશિયલ છે. એ આપણે એના હાવભાવ પરથી કહી શકીએ છીએ, અથવા આપણે વ્યક્તિનો અનુભવ કર્યો છે, એનું વર્તન જોયું છે, અથવા આપણે એને જાણીએ છીએ, ઓળખીએ છીએ, અથવા હાલમાં કઈ પરિસ્થિતિ બની છે એના આધારે આપણે એ વ્યક્તિના વર્તનના વિશે કંઈક કહી શકીએ છીએ અથવા સમજ મેળવી શકીએ છીએ. મનોવિજ્ઞાન એના કરતાં વધારે ઓથેન્ટિક વાત કરે છે. મનોવિજ્ઞાન શું કહે છે? વ્યક્તિનું જે પણ વર્તન છે એની સમજ એ ઓફિશિયલી ઔપચારિક રીતે મેળવવાની વાત કરે છે. એટલે કેવું હોવું જોઈએ, એનું પરિણામ કેવું હોવું જોઈએ, એ શુદ્ધ હોવું જોઈએ. જ્યારે મનોવિજ્ઞાન કોઈ નિર્ણયની વાત કરે છે, જ્યારે મનોવિજ્ઞાન એમ કહે છે કે આ વ્યક્તિ એ બહાદુર છે, એની વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક કસોટી પરથી એનું પરિણામ એવું આવે છે કે આ વ્યક્તિ બહાદુર છે, કે આ વ્યક્તિ દરદૂર છે, કે આ વ્યક્તિનું તાદાત્મ્યકરણ સારું છે, અથવા આ વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ, ઇન્ટ્રોવર્ટ એટલે અંતર્મુખી વ્યક્તિ છે, અથવા વ્યક્તિનું વ્યક્તિત્વ બહિર્મુખી છે. જો એ આવા કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે, આવું પરિણામ આપે છે, તો એની પાસે પુરાવા હોય છે, એની પાસે જે ટેસ્ટ કર્યો છે એનું રિઝલ્ટ છે, અને એ જે વર્તનની જે સમજ આપે છે એના વિશે જે માહિતી આપે છે એ એટલીસ્ટ 80-90% 80-90% સુધી માની શકાય છે. શા માટે? કેમ કે એમની પાસે પ્રૂફ છે, એવા ટેસ્ટ છે કે જેના દ્વારા એ આ નિર્ણય ઉપર પહોંચી શકે છે. જ્યારે આપણે જે વર્તનની સમજ મેળવીએ છીએ એની ઉપર ઘણી બધી વસ્તુઓની અસર જોવા મળે છે. દાખલા તરીકે આપણા પ્રેચ્યુરાઇઝિસ, આપણા પૂર્વગ્રહ, આપણા એટીટ્યુડ્સ, આપણા મનોવલણો, આ બધી વસ્તુઓની જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિના વર્તનની સમજ લઈએ છીએ તો એ બધી વસ્તુઓની આપણા ઉપર અસર જોવા મળે છે, અને એ પ્રમાણે આપણે કોઈ વ્યક્તિના વર્તનની સમજ મેળવીએ છીએ. ત્યારે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે માટે કોશિશ કરે છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી આવા પ્રકારના પૂર્વગ્રહ છે, મનોવલણો છે, આવી નિષેધક બાબતોની અસર એના પરિણામ ઉપર પડે નહીં, અને જેમ પણ એમ શુદ્ધ પરિણામ આપવાની કોશિશ કરે છે. હવે જ્યારે વર્તનની સમજની વાત કરીએ
ગઈકાલના લેક્ચરમાં વાત કરી હતી કે મનોવિજ્ઞાન છે એ વ્યક્તિનું વર્તન અને એના એની પ્રવૃત્તિઓ આ બંને વચ્ચેનો જે સંબંધ છે સ્પષ્ટીકરણ આપવાનું કામ કરે છે. મતલબ માણસ જે પણ વર્તન કરે છે એ વર્તનના કારણો શોધી કાઢવાનું કામ મુખ્ય કામ છે એમ કહી શકાય. મનોવિજ્ઞાનનો જે બહુ જ મહત્વનો નિયમ છે એ છે કાર્ય કારણ સંબંધ. કાર્ય કારણ સંબંધ મતલબ કાર્ય અને એની પાછળ રહેલું કારણ. જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ છીએ કે શું થયું, કેમ ઉદાસ છો, કેમ શાંત છો, કેમ મૂડ નથી લાગતો, અને કારણ શું થયું, અને જો એ વ્યક્તિ એવો જવાબ આપે કે કંઈ નહીં, તો સાયકોલોજી એવું કહે છે, મનોવિજ્ઞાન એવું કહે છે કે ક્યારે પણ કોઈ પણ વસ્તુનો જવાબ એ કંઈ નહીં ના હોઈ શકે. બરાબર છે. બે કારણો હોઈ શકે, ક્યાં તો એ વ્યક્તિ એ વિશે જણાવવા માંગતી નથી, ક્યાં તો એ વ્યક્તિ પોતે પણ એ પરિસ્થિતિથી અજાણ છે. બે વસ્તુ કરી શકે, પણ એની પાછળ કોઈ કારણ રહેલું નથી, દેટ ઇઝ નોટ પોસિબલ. એટલે અહીંયા આગળ મનોવિજ્ઞાન એમ કહે છે કે જ્યારે કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનું વર્તન કરે છે તો એની પાછળ કોઈ ને કોઈ કારણ જવાબદાર છે. દાખલા તરીકે આપણે અહીંયા ખંજવાડ્યું, અહીંયા હાથ કર્યો, અહીંયા હાથ કર્યો, આમ હાથ કર્યો, તો એ કારણ વગર નથી. શારીરિક વર્તન કારણ વગર નથી. એવી રીતના વ્યક્તિ કોઈ પણ પ્રકારના શબ્દો ઉચ્ચારે છે, હસે છે, રડે છે, કોઈ પણ પ્રકારનું આવેગિક વર્તન કરે છે તો એની પાછળ કોઈ કારણ નથી, એ શક્ય નથી. આપણે પાણી પીએ છીએ કારણ કે આપણને તરસ લાગે છે. આપણે ઊંઘી જઈએ છીએ કારણ કે આપણને ઊંઘ આવે છે. આપણે જમીએ છીએ કારણ કે આપણને ભૂખ લાગે છે. ઘણી વખત આપણે ઓવર ઇટિંગ કરીએ છીએ, આપણું પેટ ભરેલું હોય છે છતાં આપણે વસ્તુને ખાઈએ છીએ અથવા જમી લઈએ છીએ, તો એનું પણ કારણ છે. કેમ કે આપણી જીભને સરસ લાગે છે અથવા એ આપણી મનગમતી વસ્તુ છે, એટલા માટે આપણું પેટ ભરાઈ ગયું છે છતાં આપણે એને જમીએ છીએ અને ખાઈએ છીએ, એ વસ્તુને આપણે ડ્રિંક કરીએ છીએ. કોઈ પણ વ્યસન છે તો એ વ્યસનની પાછળના પણ કારણો છે. કોઈ વ્યક્તિ આલ્કોહોલ લે છે અથવા કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરે છે અથવા કોઈ વ્યક્તિ ડ્રગ એડિક્ટ છે તો એ એમને નથી, એની પાછળના પણ કારણો બનેલા છે. અરે એટલા માટે એમ કહી શકાય છે કે મનોવિજ્ઞાન હંમેશા એવું કહે છે કે કાર્ય કારણ સંબંધ. મતલબ માણસ કોઈ પણ પ્રકારનું કામ કરે છે તો એની પાછળ કોઈ અને કોઈ કારણ જવાબદાર છે. હવે જ્યારે વર્તનની સમજની વાત આપણે કરીએ છીએ તો આપણે જ્યારે અનૌપચારિક વર્તનની સમજની વાત કરીએ છીએ તો બની શકે કે એનું જે સ્પષ્ટીકરણ છે એની જે સમજ છે એ નેગેટિવ હોય શકે. મનોવિજ્ઞાન એ વૈજ્ઞાનિક રીતે કાર્ય કરે છે એટલે આ નેગેટિવિટીને, આ નિષેધાત્મકતાને ટાળવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતના એની નેગેટિવ અસર થઈ શકે તો આપણે એનું એક્ઝામ્પલ લઈશું, એક ઉદાહરણ આપણે જોઈશું. દાખલા તરીકે કોઈ મા બાપ છે એ બાળકને સજા કરે છે, સ્ટ્રિક્ટ બને છે એના પ્રત્યે. હવે બાળકને સજા લાગે છે અને પેરેન્ટ્સના દ્રષ્ટિકોણથી તમે એને જુઓ, એમના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો એમના તરફથી એ વસ્તુ સ્ટ્રિક્ટ થવું છે, ડિસિપ્લિન મેઇન્ટેન કરવાની વાત છે. જ્યારે બાળક તરફથી તમે એ વસ્તુને જુઓ તો એના તરફથી એ જ વસ્તુ એ પનિશમેન્ટ છે, એના માટે એ સજા છે. બે પોઈન્ટ ઓફ વ્યૂ, બે અલગ અલગ વ્યક્તિઓ છે. એટલે મા બાપ જ્યારે બાળકને સ્ટ્રિક્ટ રીતે વર્તે છે તો એની પાછળનું એમનું જે જે હેતુ હોય છે, એમની પાછળનું જે કારણ હોય છે એ બાળકને સુધારવાનું હોય છે, બાળકને યોગ્ય રસ્તા પર ચલાવવાનો હોય છે, બાળકને અમુક વસ્તુની કિંમત થાય અથવા એને અમુક વસ્તુની સમજણ પડે એના માટેનો હોય છે. પણ એની સામે બાળકને એ વસ્તુ કેવી લાગે છે, એમ લાગે છે કે મારી સાથે કારણ વગર અન્યાય થાય છે, મારી સાથે કોઈ પણ રીઝન વગર આ રીતે વર્તવાની આદત પડી ગઈ છે,
બહુ જ શોક્ડ થઈ જાય છે. એમને એમ થાય છે કે અમે બહુ જ કોશિશ કરી બાળકને ડિસિપ્લિન મેન્ટેન કરતા શીખવાડવા માટે, એને બહુ જ બધી પનિશમેન્ટ કરી, કેમ કે એ સીધા રસ્તે આવે. અમે એના પ્રત્યે બહુ જ સ્ટ્રિક્ટ રહ્યા અને એની સાથે સાથે એને જે પણ વસ્તુ જોઈતી હતી એ બધું જ અમે એને પ્રોવાઈડ કર્યું, એ બધી જ વસ્તુ અમે એને આપી. છતાં પણ બાળક અમારી સાથે રિપેલ કરે છે, અમારી સાથે વળવાખોરી રીતે વર્તે છે, અમારી સામે બોલે છે, અથવા અમારું કહ્યું માનતો નથી કે માનતી નથી. અને ઘણા કેસીસમાં એવું બને કે બાળક એ કશું બોલે નહીં, એ ડિપ્રેશનમાં જતું રહે, અથવા બાળક એડિક્શનના રસ્તા પર જતું રહે, અથવા બાળક એક ખોટી સોબતમાં આવી જાય, અથવા બાળક ભણવામાં બ્રાઇટ હોય તો ભણવામાં એ હવે ધીમે ધીમે ડાઉન થઈ જાય, એક્ટિવિટીઝમાં બોજ હોય એની જગ્યાએ ઓછું થઈ જાય. ઘણા એવા બાળકો હોય જે બિલકુલ ઘરમાં જ ના રહે, બહાર જ રહેવું હોય, અને ઘણા એવા બાળકો હોય જે પોતાના રૂમમાં જ પુરાઈ રહે. તો આપણે શેની વાત કરી રહ્યા છીએ? એકચ્યુઅલી વર્તનના સમજની વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણે ઔપચારિક રીતે અનૌપચારિક રીતે વર્તનને જોઈએ છીએ અને સમજીએ છીએ, અને એમાં બે પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, ત્યારે આ પ્રકારની તકલીફો ઉત્પન્ન થાય છે. અને બાળક એમાં જો બને અને હતાશામાં કે નિરાશામાં કે ડિપ્રેશનમાં જતું રહે, અને જો એની સાથે એવું જ વર્તન એ કન્ટિન્યુ રહ્યા કરે, એના વર્તનની અંદર જે નાના નાના ફેરફાર થાય છે એ કદાચ પેરેન્ટ્સ પકડી ના શકે, અથવા બની શકે કે પેરેન્ટ્સ પોતે જ કન્ફ્યુઝ હોય કે હવે શું કરીએ, શું કરીએ તો બાળકને વધારે યોગ્ય બનાવી શકાય, અને એવી વિચારસરણીમાં મોટે ભાગે એવું બને છે કે મા બાપ વધારે પડતા સ્ટ્રિક્ટ બની જાય છે, વધારે પડતા નિયંત્રણો મૂકવા માંડે છે. એટલે બાળકમાં જે હતાશાની શરૂઆત થઈ હોય છે એ હવે ધીમે ધીમે હતાશામાંથી આક્રમકતા તરફ વળે છે. અને ટીન એજિંગ, જો બાળક ટીન એજિંગમાં આવતું હોય તો આ સમસ્યા વધારે ને વધારે ગંભીર બની જાય છે, અને બની શકે કે કદાચ એ ગંભીર પરિણામો પણ આપી શકે. એટલા માટે મનોવિજ્ઞાન આવા કોઈ પણ પ્રકારના વર્તનો છે જેવું સેન્સિટિવ છે, જેવું ગંભીર મુદ્દાઓ છે, એની ઉપર એ રિસર્ચ કરે છે, અને રિસર્ચ કરે છે ત્યારે એ વર્તનની સમજ આપવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતના? તો વૈજ્ઞાનિક રીતે. કેમ વૈજ્ઞાનિક રીતે? મેં હમણાં તમને બાળક અને માતા પિતાનું જે ઉદાહરણ આપ્યું, જે આપણા સમાજમાં અત્યારે સર્વ સામાન્ય એવી તકલીફ તરીકે જોવા મળે છે, આવી સમસ્યાઓમાં શું વધારે યોગ્ય છે, પેરેન્ટ્સનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે અને બાળક સાથે એમની વર્તન કરવાની જે રીત છે, એ બંનેની અંદર આપણા ભારત દેશની વાત કરીએ તો આસમાન જમીનનો ફરક પડે છે. વર્તનની સમજ, સી આપણે વાત કરીએ વ્યક્તિ જે વિચારે છે એ જ વસ્તુ એ જ્યારે વર્તનમાં મૂકે છે, એની પાછળનું કારણ કયું છે એ સમજવું એ મનોવિજ્ઞાનનું કામ છે. મા બાપ બોલે છે, મા બાપ સ્ટ્રિક્ટ છે કારણ કે એ બાળકની ચિંતા કરે છે, કારણ કે એમને બાળકની સંભાળ છે, એની કેર કરવી છે, બરાબર છે? તો તમે વિચાર કરો, જ્યારે આપણે કોઈકની કેર કરીએ છીએ, જ્યારે આપણે કોઈકની સંભાળ કરીએ છીએ, તો આપણો એટીટ્યૂડ કેવો હોવો જોઈએ? આપણી પાસે કોઈ કાચની વસ્તુ છે, આપણી પાસે કોઈ નાજુક વસ્તુ છે, અને એ વસ્તુને આપણે એક જગ્યાએથી લઈ અને ઉઠાવી અને બીજી જગ્યાએ મૂકવાની છે, તો એ વસ્તુને આપણે કેવી રીતના મૂકીશું? ઇમેજિન કરો, આ નાજુક વસ્તુને ઉઠાઈ એવી રીતના મૂકીશું, કેવી રીતના કરીશું? કોઈ સોફ્ટ વસ્તુ છે તો આપણે બહુ જ કેરથી બહુ જ સંભાળીને ઉચકીશું, જેટલું બને એટલું વિકૃતિ ના જાય એવી રીતના
અને એ વસ્તુઓને ઉછકી અને આપણે બહુ જ કોશિશ કરીશું કે ધીમે લઈ અને આપણે બીજી જગ્યાએ મૂકીએ કે એ વસ્તુને કોઈ જ નુકસાન થાય નહીં, કોઈ તકલીફ પડે નહીં. એ જેવા આકારમાં હતી, મતલબ જેવા શેપમાં હતી, જેવી હાલતમાં હતી, એવી જ એ બીજી જગ્યાએ મૂકીએ ત્યારે રહે. આ કુદરતી નિયમ છે. કોઈ પણ વસ્તુની કેર કરવાનો, કોઈ પણ વસ્તુની સંભાળ કરવાનો એ દેખીતો છે, જોઈને જ ખબર પડશે કે વ્યક્તિ શું કરી રહી છે. એ સંભાળી એક વસ્તુને બીજી જગ્યાએ મૂકી રહી છે. અને એની સામે તમે જુઓ, આપણે ઓબ્જેક્ટની વાત કરી, વસ્તુની વાત કરી, અને એની સામે જુઓ આપણે જે વાત કરી રહ્યા છીએ એ છે માણસનું, વ્યક્તિનું વર્તન. મા બાપ કેર કરે છે, મા બાપ સંભાળ રાખે છે, અને એટલા માટે મા બાપ દાન આપે છે. હવે આ વાત બાળક જો એનું માનસિક જગત એનું એ કેટલું નાજુક છે, કેટલું સેન્સિટિવ છે, શું એ આ વાતને, આટલી જટિલ વાતને શું સીધી રીતે સમજી શકશે કે મા બાપ મને બહુ જ બોલે છે, કેમ કે મને બહુ જ પ્રેમ કરે છે? આ શક્ય છે? જો એ મને બહુ જ પ્રેમ કરે છે તો આટલો બધો ગુસ્સો કેમ કરે છે? જો મને બહુ જ પ્રેમ કરે છે તો મારી વાતને કેમ સાંભળતા નથી? જો મને બહુ જ પ્રેમ કરે છે તો ક્યારેય મારી સાથે બેસીને પ્રેમની વાત કેમ નથી કરતા? બરાબર. તો વર્તનની સમજ માણસોની કેટલી અલગ છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ કોણ સમજી શકે? તો મનોવિજ્ઞાન સમજી શકે. મનોવિજ્ઞાન રિસર્ચ કરે, આ પોઈન્ટ ઓફ વ્યૂ સમજે, આ જટિલ વર્તનની સમજે, અને એ સમજને એ આપણા સુધી એટલે સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું કામ કરે છે, જેથી સંબંધોની જટિલતા, વર્તનની જટિલતા એ બહુ જ બહુ જ બહુ જ આસાનીથી સમજી શકાય. હવે આપણે આગળનો જે મુદ્દો જોવાના છે, બીજો મુદ્દો મનોવિજ્ઞાનના ધ્યેયમાં, એ છે વર્તનની આગાહી અથવા ભવિષ્ય કથન. મનોવિજ્ઞાનનું બીજું મહત્વનું જે ધ્યેય છે એ છે વર્તનની આગાહી. વર્તનની આગાહી તો આપણે પણ કરી શકીએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ કેવો છે એના ઉપરથી એ શું કરશે એ કહી શકીએ છીએ, અનૌપચારિક અનઓફિશિયલ રીતે. મનોવિજ્ઞાન એ કામ કેવી રીતના કરવા માંગે છે? વૈજ્ઞાનિક રીતે, ઓથેન્ટિક રીતે, એના માનાંકો અને માપદંડની સાથે, બરાબર છે? દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં એવું જોવું છે કે બાળક છે એ હતાશામાં કેવું વર્તન કરશે, બરાબર? તો એના માટેના અભ્યાસો થશે, એના માટેના સંશોધનો થશે, અને પછી જોવામાં આવશે કે કોઈ પણ બાળક અથવા પર્ટિક્યુલર બાળક હતાશ થશે તો એ કેવું વર્તન કરશે. એવા બાળકો જે પ્રેમથી વંચિત છે, મુખથી સલામતીથી વંચિત છે, તો એવા બાળકો ઉપર કેવી અસર થઈ શકે, એમના માનસિકતા ઉપર કેવી અસર થઈ શકે, તો એના અભ્યાસ, એના સંશોધન થશે, અને એના ઉપરથી એવા બાળકો માટે ભવિષ્ય કથન થઈ શકશે. કોઈ માણસને બીક લાગે તો એ કેવા પ્રકારનું વર્તન કરશે તો એની આગાહી થઈ શકે. અમુક માણસો કે અમુક વ્યક્તિઓ લેવામાં આવે અને એમની વિજનક પરિસ્થિતિમાં, નિયંત્રિત પરિસ્થિતિમાં મૂકવામાં આવે અને કેવું વર્તન કરશે એના ઉપરથી એ પણ આગાહી કરી શકાય છે કે વ્યક્તિ કેવું વર્તન કરશે. હવે વર્તનની આગાહીમાં એક સમસ્યા એ છે કે જ્યારે આપણે બીજા નૈસર્ગિક વિજ્ઞાનો જોઈએ છે અને મનોવિજ્ઞાન જોઈએ છે, તો આ બંનેમાં વર્તનની આગાહીમાં બહુ મોટો તફાવત આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આપણે કેમિસ્ટ્રી લઈએ, રસાયણ વિજ્ઞાનની અંદર બહુ જ નક્કી હોય છે કે દાખલા તરીકે આ રસાયણની અંદર આ રસાયણને એડ કરવામાં આવશે તો એ રેડ કલરનું બની જશે. એની માત્રા પણ નક્કી હોય છે કે આટલા જ માત્રામાં, આટલા જ ટીપા જો આની અંદર નાખવામાં આવશે તો આ જે વ્હાઈટ કલરનું રસાયણ દેખાય છે હવે કેવું બની જશે, રેડ કલરનું બની જશે. નક્કી
ના વર્તનું બનશે એ પણ નક્કી છે. હવે આ પ્રયોગને, આ રસાયણ વિજ્ઞાનના પ્રયોગને તમે અત્યારે કરો કે પછી થોડા મહિના પછી કરો કે થોડા વર્ષો પછી કરો, તો પણ જે રીત લખી છે એ રીત પ્રમાણે, એ થિયોરી પ્રમાણે જ્યારે તમે એ પ્રયોગ કરશો તો એનું પરિણામ ગમે ત્યારે એક જેવું જ આવશે. મતલબ એની આગાહી તમે જે કરી છે એ હંમેશા કેવી રહેવાની છે, એ જેવી જ રહેવાની છે. જ્યારે મનોવિજ્ઞાનની અંદર એટલી સરળતાથી વર્તનની આગાહી કરી શકાતી નથી. આપણે પહેલાં જ વાત કરી એ પ્રમાણે કે વર્તન, માણસનું વર્તન એ જટિલ છે. એ એકસાથે કોઈ એક જ ઇમોશન અનુભવતું નથી, કોઈ એક જ લાગણી અનુભવતું નથી. એનું બાહ્ય વાતાવરણ, એનું આંતરિક વાતાવરણ એ સરખું છે કે અલગ અલગ છે, કે એકસાથે કેટલી બધી લાગણીઓ અનુભવી રહ્યું છે. ઘણી એવી પરિસ્થિતિ હોય કે વ્યક્તિ ખુશ હોય પણ એની આંખોમાંથી આંસુ આવતા હોય, તો એ પરિસ્થિતિને આપણે કેવી રીતના ડિસ્ક્રાઈબ કરી શકીશું? બરાબર છે. ઘણી એવી પરિસ્થિતિ હોય કે વ્યક્તિને બીક બી લાગતી હોય અને એને ગુસ્સો પણ આવતો હોય. ઘણી એવી પરિસ્થિતિ હોય કે સુખની અને દુઃખની બંને લાગણીઓ વ્યક્તિ એક સાથે અનુભવતી હોય, અથવા બની શકે બે કરતાં પણ વધારે લાગણીઓ વ્યક્તિ એક સાથે અનુભવી શકે છે. તો આવા સમયમાં વ્યક્તિના વર્તનની આગાહી કરવી એ ઘણી મુશ્કેલ બને છે, પણ આ કામ, આ ચેલેન્જ એ મનોવિજ્ઞાને સ્વીકારેલી છે અને એ વૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા અને પ્રયોગો દ્વારા હંમેશા પ્રયત્નશીલ રહે છે કે મનોવિજ્ઞાન એ વર્તનની આગાહી બને એટલી કરી શકે. અને એના પછી ત્રીજું ધ્યેય જે મનોવિજ્ઞાનનું છે એ છે વર્તનનું નિયંત્રણ. કોઈ પણ વિજ્ઞાનનું એક અગત્યનું ધ્યેય છે એ છે નિયંત્રણ, તો જ આપણે શુદ્ધ અસર મેળવી શકીશું. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે લઈએ કે ઘોંઘાટની શિક્ષણ ક્ષમતા પર થતી અસર. સેની અસર? ઘોંઘાટની. બહુ જ બધો અવાજ છે, બહુ બધો બોલાવલ છે, એના વચ્ચે ભણવા પણ શું અસર થાય છે એ આપણે જોવી છે. જો આપણે એની શુદ્ધ અસર જોવી છે તો બીજા બધા જ બાબતો છે એનું આપણે શું કરવું પડશે? તો નિયંત્રણ કરવું પડશે. તીવ્ર પ્રકાશ છે કે ગરમી છે, ભૂખ છે, ઊંઘ છે, કંઈ પણ આ બીજી બધી વસ્તુ છે, બીજા બધા હર્ડલ્સ છે, એ બધી વસ્તુઓને આપણે શું કરવી પડશે? નિયંત્રિત કરવી પડશે, તો જ આપણે કહી શકીશું કે ઘોંઘાટની અસર શિક્ષણ ક્ષમતા પર કેવી થાય છે. બરાબર. સેમ એ જ રીતે વર્તનનું નિયંત્રણ. હવે બીજો પ્રશ્ન આપણે હમણાં આગળ વાત કરી એ જ વાતને હું ફરીથી કહીશ કે બીજા નૈસર્ગિક વિજ્ઞાનમાં આ નિયંત્રણ કરવું ઘણું સરળ છે. કીધું કે ત્રણ ટીપા નાખવાના છે આ રસાયણની અંદર, તો ત્રણ જ ટીપા આપણે એ વસ્તુને કંટ્રોલ કરી શકીએ છીએ, પણ વ્યક્તિનું વર્તન એને કંટ્રોલ કરવું, એને નિયંત્રિત કરવું એ અલગ અને મુશ્કેલ બાબત છે. જેવી રીતના આગાહીમાં વાત કરી કે આપણે કોઈ પણ વ્યક્તિના વર્તનની આગાહી કરી શકીએ છીએ, પણ બની શકે કે એ એના કરતાં અલગ પ્રકારનું વર્તન પણ કોઈ વખત કરી દઈ શકે. એવી રીતના વર્તનના નિયંત્રણમાં પણ આ એક મર્યાદા બની રહે છે. ઘણા બધા એવા કેસીસ છે કે જ્યાં આગળ આપણે બહુ જ સીધી રીતે, બહુ સચોટ રીતે આપણે નિયંત્રણ કરી અને એના પરિણામો રજૂ કરી શકીએ છીએ. દાખલા તરીકે બુદ્ધિઆંક, આઈક્યુ માટેના જે ટેસ્ટ છે એમાંથી કોઈ ટેસ્ટ કોઈ બાળક ઉપર કરવામાં આવે અને ખબર પડે કે બાળકનો બુદ્ધિઆંક છે એ 70 કરતાં ઓછો છે, બુદ્ધિના જે માનાંકો છે એ 80થી નીચે, 90થી 110 એ એવરેજ, અને 122 અપ એને આપણે જીનિયસ બાળકોમાં નાખીએ છીએ, અને 80થી નીચે છે એને આપણે મનોદુર્બલ્ય એ કેટેગરીમાં નાખીએ છીએ. તો કોઈ બાળકનો બુદ્ધિઆંક 70થી નીચે છે તો એવી આગાહી કરી શકાય કે આ બાળક ભવિષ્યમાં ડૉક્ટર કે ઇન્જિનિયર બની શકે નહીં, એ સામાન્ય પ્રકારના કામો કરી શકશે. તો આ આગાહી કરી શકાય છે. એ સિવાય નિયંત્રણનો ઉપયોગ પ્રચારતંત્ર, ઉદ્યોગ, વ્યાપાર, ગુના
જાહેરાત, તમે ટીવી ઉપર કોઈપણ સિરિયલ કે પિક્ચર જુઓ છો તો વચ્ચે બધી એડ આવે છે. તમને કોઈ શોપ લેવાનો હોય અને તમે કોઈ શોપમાં જાઓ અને તમે કોઈને શોપ જોઈએ છે, કયો શોપ જોઈએ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો જેની એડ આપણે સૌથી વધારે જોઈએ છીએ એ જ શોપનું નામ આપણા મગજમાં પહેલું આવશે. દેટ ઇઝ ધ નિયંત્રણ આપણા વિચારોની ઉપર, આપણા માનસ પર ઉપર એ એડ છે, એ જાહેરાત છે, એડ અસર કરી છે અને રિપીટેશન આવે છે, વારંવાર પુનરાવર્તન થાય છે. એના કારણે આપણા મગજમાં એ વસ્તુ સૌથી વધારે યાદ રહે છે, એ નિયંત્રણ છે, બરાબર. તો આવી રીતના મનોવિજ્ઞાનનો ઉપયોગ એ જાહેર ક્ષેત્રોની અંદર પણ કરવામાં આવે છે. તો આજે આપણે